પણ ક્યારેય પણ તમને એવું લાગે કે મારામાં અહંકાર આવી ગયો છે, હું છકી ગયો છું કે લોકોની વાહવાઈની અસર મારા પર થવા માંડી છે, હું પરમાર્થનું કામ પણ સ્વાર્થથી કરવા લાગ્યો છું, તો મને ટપારજો, મને મારી જગ્યા બતાવી દેજો ને મારા અહંકારને દૂર કરજો, મારી આટલી મદદ કરશો ને ભાઈબંધ? કેટલો નિસ્વાર્થ અને નિષ્પાપ છે મારો ભક્ત રુકમણી, ગોરા સાચા અર્થે ભગત છે, તમે જોયું એ મારું જ કાર્ય કરવા જઈ રહ્યો છે, તેમ છતાં મારી પરવાનગી માગી રહ્યો છે, પ્રયત્નો એ કરશે પરંતુ એનો શ્રેય મને આપી રહ્યો છે, એના મનમાં અહંકાર ઘર ન કરી જાય એનો ડર છે, એ જશ મને આપી રહ્યો છે, પરંતુ એના બદલામાં એની કોઈ જ અપેક્ષા નથી. હા ના, એ તો માત્ર તમને જ શંકે છે. ના, તમે તો એને આ માર્ગ થકી સંત બનાવવા ઈચ્છતા હતા, પણ જુઓ એને તો ફક્ત તમારો ભક્ત બનીને જ રહેવું છે અને એને તો કોઈ અપેક્ષા જ નથી, તો હવે તમે શું કરશો? હવે મારે કશું જ નથી કરવાનું, જે થવાનું છે એ તો નિશ્ચિત જ છે, ગોરાની નિયતિ લખાઈ ચૂકી છે રૂકમણી. પણ ના, તમારા ભક્તે એક નાનકડી ભેટની માંગણી કરી છે, એ તો એના સુધી પહોંચતી કરો. કઈ ભેટ? કેમ, તમે સાંભળ્યું નહીં? એ સાચા માર્ગ પર છે કે નહીં એ જાણવા માટે એને તમારો ઈશારો માંગ્યો છે, તો તમારા ભક્તને ઈશારામાં ઉત્તર નહીં આપો? કેમ નહીં આપું, અવશ્ય આપીશ. આટલી મોડી રાત્રે કોણ આવ્યું છે? હું જોઉં છું. કોણ હશે અટાણે? સૈનિકો, સૈનિકો હશે બાપા. ગોરા, શુરા, જાગો છો તમે? એ ગોરા, આ કોનો અવાજ છે? લાખ્યા કાકા નો અવાજ લાગે છે. શું થયું કાકા? કેમ આમ ચિંતામાં લાગો છો? હંધું ઠીક તો છે ને? સુરા, ગોરા, શકરી બેન, શકરી કાકી, શું થયું એને? છેલ્લા અઠવાડિયાથી શકરી બેનની તબિયત અતિશય ખરાબ થઈ ગઈ છે. હું એમને દવા દેતો હતો અને ઉપરવાળાનું નામ એમની પાસે લેતો હતો, ત્યાં લગી કઈ વાંધો ન હતો. પેલા નવા નિયમ પ્રમાણે તો ઉપરવાળાનું નામ જ નથી લેવાનું, આ વિપદા આવી પડી છે. થયું છે હું કાકા? તને તો ખબર છે ગોરા, શકરીબેન વર્ષોથી ઉપરવાળાનું નામ લીધા વિના પાણી નથી પીતા, હવારથી એમને કાંઈ ખાધું નથી. ઉપરવાળાના નામની હારે હારે એમનું ખાવા પીવાનું બંધ થઈ ગયું છે. ગોરા, ઉપરવાળાનું નામ હું નથી લઈ શકતો એટલે એમના મનને શાંતિ નથી મળતી. ગોરા, મને બહુ બીક લાગે છે, ઉપરવાળાના નામ વિના તો શકરીબેનનું જીવન જ અટકી જશે અને એમને કંઈ થઈ ગયું તો બચારા
આખી જિંદગી ઉપરવાળાના નામના આધારે જ કાઢી છે. ઉપરવાળાનું નામ જ એમને જીવાડતું હતું, અને મરતા મરતા જો ઉપરવાળાનું નામ એ નહીં લઈ શકે ને તો એમનો બહુ બગડશે. કાકા ચિંતા ન કરો, કઈ નહીં થાય. અરે તાવે કઈ બાકી નથી રાખ્યું બેટા, બહુ તાવ આવે છે. તું કઈ કર, નહીં તો. નહીં કાકા, આવું ન બોલો, એમને તાવ જ આવ્યો છે ને. તુલસી, મને એક વાટકામાં ઠંડુ પાણી આપો. હા ભગત. સુરા, હાલ શકરી કાકીને અહીંયા આપણે એમના માથા ઉપર ઠંડા પાણીના પોતા મૂકશું ને એટલે એમનો તાવ જાતો જાહે. ને કાકા, તમે ચિંતા ન કરો, હું જાઉં છું ને હરિ હારે જ છે. હું હરિનું ભજન ગાઈશ ને એટલે એમના શાતા વળશે ને હરિ હંધુ યારું કરશે. અરે આવું બોલે છે? નામ દાલે સુરા, આજી મૂર્તિ અહીંયા જ છે. અરે એ લોકો જોશે ને તો તને હેરાન કરશે. આ મૂર્તિના લીધે કદાચ ઘર બહાર છોડવું પડશે, ને કદાચ જીવે છોડવો પડે. અરે એનું દીધેલું કોઈ દી એના લીધે છૂટે? તમે ચિંતા ન કરો, કોઈ કઈ નહીં કરે. અરે હું કોઈ કઈ નહીં કરી શકે, તને ખબર નથી આ સાહેબ સરકારના નિયમ ખૂબ આકરા છે. એક ગાય બે કટકા કરે એ માના છે એ લોકો. આપણો ટીમલો છે ને એને તો કાળા વાવટા ને શ્યામ રંગના કીધા, એમાં તો એ લોકોએ એની જીભ ઉપર કોલસાનો ડામ દીધો. બોલ. હું? હા, મહેરબાની કરીને ઉપરવાળાનું નામ ન લે અને આ મૂર્તિને છુપાવી દે. પણ કાકા. હા લે, બધી વાત મૂક, પહેલા આપણે તારી સકરી કાકી પાસે જવાનું છે. હા ભગત, તમે જઈ આવો. હાલો પાણી. હાલ સુરા. ધીમે ધીમે તાવ ઉતરતો હોય એવું લાગે છે. ભા ના, ભા હજુ તપે છે. કાકા તમે એવું કેમ કર્યું? જો અઠવાડિયાથી આમની તબિયત સારી નથી તો પછી તમે એમને કઈ કીધું કેમ નહીં? મદદ આવી ન શકે કેવો પડોશી હું કામના? બેટા મને હું ખબર કે આવા હાલ થઈ જશે. પહેલા થોડું હતું એટલે મને એમ કે સારું થઈ જશે એટલે તમને લોકોને હેરાન ન કર્યા. પણ આ તો તબિયત હાવ બગડી ગઈ, બિચારા દિવસો ગણી રહ્યા છે. કેવો સમય આવ્યો છે, બિચારા બીમાર પડ્યા ને ભગવાનનું નામ ન લેવાનો નિયમ આવ્યો. બિચારા એક હારે બે પીડા કેમની સહન કરી શકે? આ તે કેવો નિયમ છે? માણાને હરખી રીતે જીવા તો ન દે પણ મોતે બગાડે. જીવવું હરામ કરી નાખ્યું છે આ નિયમે. પેલા ટીમલાના હાલ હવાલ કરી નાખ્યા છે. અરે એના એકલાના નહીં, આખા ગામના હાલ ખરાબ કરી નાખ્યા છે. આખા ગામને કેમ? હું થયું બેદી થયા છે, મન પર ભાર છે. ગોરા દી તો હું એ ઘડીને જ જાતી, એમનું નામ લીધા વિના આપણે શ્વાસે કેમ ન લઈ શકાય? મારા તો હાથ પગ ધ્રુજે છે. મને તો મારી જીભ કાપી નાખવાનું મન થાય છે. એ જીભ શું કામની જે જય શ્રી કૃષ્ણ ના બોલી શકે કે ના રામ રામ બોલી શકે. અરે આ હું કરો છો, કેમ બોલો છો નામ? ચૂપ મારો. જો ઉપરવાળાનું નામ લીધું છે તો ઉપર પગાડી દેશે, ખબર ન? તુલસી વહુ, તમે આમ મારી પાસે નજર રાખીને જુઓ ને, આ રાયડું નાખીને બોલે છે ક્યાંક એનો હાય ધામડીને કોક સૈનિક તો ન થાવી ગયો ને? નહીતર આપણે બધાને એક હારે કારાગારમાં પૂરી દેશે, જીવતર ઝેર થઈ જશે આપણે સંધાયનું. અરે તમે લોકો નાહકની ચિંતા કરો છો, આવું કઈ નહીં થાય.
તમે લોકો આટલા બધા ડરો છો શું કામ? ગોરા, ડરવાની જરૂર છે? સરકારના સૈનિક દી રાત ચોકી કરે છે. ઈ તો વાત જોઈને જ ઉભા છે કે આપણે ક્યારે ઉપરવાળાનું નામ લઈએ ને ઈ આપણાને ઉપર પોગાડે. મને તો લાગે છે ધીમે ધીમે આખું ગામ ઉપરવાળા પુરગામ થઈ જશે. ઉપરવાળા પુરગામ? હા તો. અરે આગળ જે નામ આવે છે ઈ તો લેવાનું નથ ને. બિચારો ઈ નામ લીધા વગર કેટલી તકલીફ પડવાની છે. ઓલી કાશીના વરનું નામ, ઓલી શાંતાના દીકરાનું નામ, કેટલાકને બોલાવા કેમ ના, ઈ ધૂધ નથી પડતી. ને આપણે આમ માર્ગ માંથી જતા હોય ને આપણાને કોક મળી જાય તો એને બોલાવા કેમ ના. અને આપણા આખા ગામને તો ઉપરવાળાનું નામ લઈને નમસ્કાર કરવાની ટેવ છે. એ તો ઠીક, મારી તો નરક કરતા ખરાબ હાલત છે. પહેલા મારી ઘરવાળી જગત દીધી તો એને ઉપરવાળાને સમ આપીને ચૂપ કરાતો હતો, પણ અટાને તો એને છૂટતો દોર જ મળી ગયો છે. ચૂપ જ નથી રહેતી, ઝઘડે જ રાખે છે. આખો દી એનો કકરાટ સાંભળવો પડે છે મારે. ગોરા કઈ કર, નહીં તો મારે તો ગળે ટૂપો દેવાનો વારો આવશે. હવે તો ગોરા તારે જ કઈ કરવું પડશે. મને તો રોજ બે વાર હરિના નામની માળા કરવાની ટેવ હતી, હવે એ બંધ થઈ ગઈ છે એટલે મગજ પર અસર થઈ રહી છે. ગોરા આમ ગુસ્સો આવી જાય છે અને એ ગુસ્સો તો એમના નામથી જ સમય એમ છે. ટેવ પડી ગઈ છે એ નામની. જો નામ નહીં લેવામાં આવે ને તો ગુસ્સો આકાશે પોખશે. મને તો એમ થાય છે કે આ ગુસ્સામાં ને ગુસ્સામાં હું કંઈકનું ખૂન ના કરી દઉં. અરે નાના ભા, આવું ન બોલશો તો બીજું હું બોલું. હવે ખરેખર સહન નથી થતું. પેલા તો તારા ભજન સાંભળીને મારા મનને નિરાંત થતી હતી, હવે તો આ મન તું કા રણ જેવું લાગે છે. કઈ મજા જ નથી આવતી ગોરા. ગોરા મને સૌથી વધારે ચિંતા શકરી બેનની થાય છે. બિચારા છેલ્લે છેલ્લે એમને એમ વયા જશે. કઈક મારક કાળ ગોરા, હું તો રોજ રોજ ના કકડાથી કંટાળી ગયો છું. અને જો આવું નવું હાલશે ને તો હું તો ગાંડો થઈ જઈશ. કોઈક ને કોઈક રીતે મનને હળવું કર ગોરા. હવે તો મારા હાથ પગ પણ દુજે છે. મારા મનની ગભરામણને શાંત કર ભાઈ, હવે અંધુ તારા હાથમાં જ છે. અરે તમે લોકો શાંત પડો, શાંત પડો. હું તમારા હંધાઈની તકલીફ સમજુ છું. તમારા હંધાઈના વિચલિત થયેલા મનનું કારણ છે હરિના નામનું વર્જિત થવું. આ હું કરે છે ગોરા? નામ નહીં લે નહીતર. નહીતર હું કાકી? જે જીવન છે એને જીવનમાંથી કઈ રીતના દૂર કરી શકાય? ને હરિનું નામ એ તો મારો હક છે, ને એ હક મારાથી કોઈ નો છીનવી શકે. ને કોઈ પણ શક્તિ આપણને હરિના નામથી દૂર નથી કરી શકતી. તમે હંધાઈ ચિંતા ન કરો, તમારા હંધાઈ સવાલોનું નિવારણ હું આજે જ લાવી દઉં છું. લાખ્યા કાકા ને શુરા, તમે બે જણા શકરી કાકીને ખાટલા સહિત અહીંયા લેતા આવજો. ને તમે હંધાઈ અહીંયા આવી જજો. તમારા હંધાઈની તકલીફ દૂર કરવા હાટું હું હરિનું ભજન ગાઈશ. તમારા હંધાઈની તકલીફ દૂર કરવા હાટું હું હરિનું ભજન ગાઈશ. અને એ પણ એકદમ નવું ભજન. નવા ભજન થકી જ હરિના નામ આડે આવેલો ભય દૂર થાય. હા તું હું બોલી રહ્યો છે તારાથી આમ ન બોલાય. હા મારી વાત સમજવાનો પ્રયત્ન કર. આખા ગામમાં કૃષ્ણ ભક્તિ વર્જિત છે અને તું ભજન ગાવાનું કહી રહ્યો છે. જો તું આવું કરીશ તો આપણા માથે મુસીબતનો બહુ મોટો પહાડ તૂટી પડશે. બા હું કામ, હું હરિનું ભજન હું કામ ના ગાઉં? ગોરા મૂર્તિ રાખવાનો આગ્રહ કરવો એ અલગ વાત છે, પણ આ સાહેબ સરકારે ઉપરવાળાનું નામ લેવા કે સાંભળવાની ના પાડી છે. તેમ છતાંય તું ઉપરવાળાનું નામ લેવાની વાત કરે છે તો હામે ચાલીને પોતાના પગ ઉપર કુહાડી મારવા જેવી વાત છે આ. અરે ભા આમ કેમ બોલે છે? મેં કેમ પગ ઉપર કુહાડી મારી? મેં તો હરિનું નામ લેવાની વાત કરી ને. ગોરા હું તારી લાગણી સમજુ છું, પણ આ સાહેબ સરકાર ગામમાં નવા છે. એ પોતાનો દાબ આપણા ઉપર દેખાડવા નાની અમથી વાતને મોટું સ્વરૂપ આપશે. હા થોડા દી જાય અને સાહેબ સરકાર શાંત પડે ને પછી આપણે આ જોખમ ખેડીએ ને. હે હરિ, ભક્તિમય થઈને તારું નામ લેવું એ ક્યારથી જોખમ ખેડવું થઈ ગયું? અરે ગોરા સુરાભાની વાત સાચી છે. તું વિચાર કે સાહેબ સરકારના કાન સુધી ભજન પહોંચશે તો શું થશે? લ્યો એમાં વિચાર હું કરવાનો? એ આપણા ભેગા ભક્તિમય થઈને ભજન ગાવા માંડશે. અરે ભજન નહીં ગાય તારી જીભ કાપી નાખશે.
થોડું સમજ મારા ભાઈ, બોલા મહારાજ ની જીભ કાપી હતી ને, એમ તારી પણ જીભ કાપી લેશે તો? હા ભગત, હા સાચી વાત છે, ભીખુ કાકા જે ખાઈ રહ્યા છે ને એ સાચી વાત છે. અને તમે એ ના ભૂલશો કે આ વખતે તમે એકલા નહીં, આખું ગામ તમારી હારે છે, તમારા ભરોસે છે. જો તમે એક પણ ખોટું પગલું ભર્યું ને ભોગવવું આખા ગામને પડશે. ભગત, ભક્તિમય થઈને ભજન કરવા એ અલગ વાત છે, પણ સાહેબ સરકારના કાયદા અને નિયમનો ભંગ કરવાની હિંમત આપણે શું કામ કરવાની? તુલસી, આ સાહેબ સરકારના કાનમાં ભજન જાય ને તો એમાં એમનું જ ભલું થાય, ને અટણે તો એમના કાનને હરિના નામની સૌથી વધારે જરૂર છે. મારી માં હંમેશા કહેતી હતી કે માણા જ્યારે હિંમત કરે ને ત્યારે જ હરી મદદે આવે છે. એટલે માણા હિંમત તો કરવી પડે ને તો જ હરી આવે ને. એટલે હું તો હરિનું ભજન ગાઈશ જ ને. તમે હંતાય વિચારો તો ખરા, આપણે ઘરની અંદર ભક્તિ રસમાં ડૂબીને ભક્તિમય થઈને હરિના ભજનો ગાઈશું, માત્ર હરિના જ ભજનો. ને તમે વિચારો તો ખરા, એ સમયે આપણા હવના મુખમાં, મનમાં ને હૃદયમાં અંધી જગ્યાએ હરી હરી ને હરી જઈશે, બીજું કઈ નહીં હોય. અરે ગોરા, તું ભક્તિ ની વાત કરે છે ને તો મને તો ભક્તિ રસમાં ભક્તિમય થઈને હરિનું નામ લેવાની તલબ લાગી આવી. તો પછી તલબ ને હું કેમ છુપાવવાની? હાલો આપણે હંધાય ભક્તિ રસમાં ડૂબીને ભક્તિમય થઈને હરિનું ભજન ગાય. ચિંતા કરવા વાળો ભાઈબંધ તો બેઠો જ છે ને. ભાઈ સુરા, હું તારી વાત સમજુ છું, પણ આપણે શકરી કાકીનું તો વિચારવું પડે ને. તને યાદ છે આપણી જયારે માં મરી ગઈ હતી ને ત્યારે શકરી કાકી આપણને કેટલા હેંચવાતા? અરે મને તો રોટલા ઘડતે શીખવાતા, તને યાદ છે? આવા સમયે આપણે એને હરિનું નામ સંભળાવીએ, એ જ આપણો સાચો ધર્મ છે. ને મને તો વિશ્વાસ છે કે હરિનું નામ સાંભળશે ને એટલે શકરી કાકી હાજા થઈ જાય. તારી વાત સાચી છે બા, પણ આપણે લોકો એ ઘરમાં જ ભજન કરવું પડશે. હા પણ શુરાભા, હું થયું તુલસી? ભગત, આપણે ભજન એવી રીતે ગાવા પડશે કે ભજનનો અવાજ બહાર ન જાય. તુલસીબાઈની વાત સાચી છે, ભજન સાંભળતા સાંભળતા સાહેબ સરકારના સૈનિકો આપણને પકડી ના લે ને એની ચિંતા રહ્યા કરશે. વાત સાચી હો. શુરાભા, આપણે એક કામ કરીશું, ઘરના બધા બારી બારણા પર ચાદર અને ધાબળા નાખી દઈશું, એટલે છે ને ભજનનો અવાજ બહાર સુધી ન જાય. હા તુલસીબાઈની વાત સાચી છે, બારણું બંધ થાય ને એટલે આપણે એની નીચે ધાબળું રાખી દેશું, એટલે અવાજ બહાર જ ન જાય. હું કઈ કહી શકું? મને લાગે છે કે આપણે ભંડાકીયામાં ભજન કરવા જોઈએ. શું છે કે ભંડાકીયું ખૂબ જ અંદર છે અને ત્યાં બારી પણ નથી, અને મને લાગે છે કે આપણે બધા ત્યાં સમાઈ જાશું અને બારી બારણા બંધ કરીને આપણે ત્યાં ભજન કરી શકીએ. હા સાચી વાત છે ગંગાની. હા ગંગાની વાત સાચી છે, આપણે બધા આજે ભજન ભંડાકીયામાં જ કરીશું. અરે ગોરા, આજે ભજન ગાવાનો છે એ સાંભળીને હું ભક્તિમય થઈને ભક્તિ રસમાં ડૂબવાનો છું, એટલે જુઓ મારા હાથ પગ પણ ધૂતા બંધ થઈ ગયા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એ ઉત્સાહી, હમણાં ને હમણાં નામ નો લે, નહીં તો બધી યોજના પર પાણી ફરી જશે ને સાહેબ સરકાર સૌથી પહેલા તારી જીભ કાપશે. પણ ધ્યાન રાખજો આ વાત બારે ન જાય. હા હવે ધ્યાન રાખીશું. હાલો 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 હાલો. હે હરી, તમારી ભક્તિ માટેનો આટલો ઉત્સાહ આજ પહેલા કોઈ દી નહોતો થયો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. નાસ્તિક, આ શબ્દ સાંભળનારને એવું લાગે છે કે નાસ્તિકતા ઈશ્વરનો વિરોધ છે, પણ સાચા અર્થે નાસ્તિકતા પણ એક પ્રકારની આસ્તિકતા જ છે. પરંતુ નાસ્તિકતા તર્કસંગત હોવી જોઈએ. ઈશ્વરને જાણવાના તમામ પ્રયત્નો કર્યા પછી કોઈ મનુષ્ય ઈશ્વરમાં ન માને તો એને સાચો નાસ્તિક કહેવાય છે. પરંતુ પોતાના અહમ અને છીછરાપણાના લીધે હું ઈશ્વરમાં નથી માનતો એવું જાહેર કરે એને નાસ્તિકતા નહીં પરંતુ ખોટો આડંબર કહેવાય છે. કંઈ જાણ્યા વિના એ નથી એવું કહેવું એ અસત્ય છે. આ સમુદ્રમાં મોતી નથી જ એવું કહેનાર એકવાર પણ એના પેટાળમાં ગયેલો હોવો જોઈએ.